Okay, so let's continue with the gallbladder. So, bile secreted from the liver is stored in gallbladder. The capacity of gallbladder is approximately 50 ml. પચાસ એમએલ જેટલી એની કેપેસિટી હોય છે કેટલું એટલું ગો બાઇલ સ્ટોર કરી શકે ગોલ બ્લેડર ઇઝ નોટ ને નોટ ઇસેન્શિયલ ફોર લાઈફ એન્ડ ઇટ ઇઝ રિમૂવડ એટલે કે કોલેસિસ્ટેક્ટોમી કહેવાયને ઇન ધ પેશન્ટ સફરિંગ ફ્રોમ ધ ગોલ બ્લેડર ડિસફંક્શન જેમાં ગોલ બ્લેડર ડિસફંક્શન થઈ ગયું એટલું જેનું કામ ના કરતું હોય તો એવું કહેવાય છે કે લાઈફ માટે એ એટલું જરૂરી નથી સ્ટોરેજ એટલું ઇમ્પોર્ટન્ટ નથી તો ઘણા લોકોની અંદર જ્યારે મોસ્ટ કોમનલી તમે જોશો તો સ્ટોન જ્યારે થયા હોય એ અમુક સ્પેસિ અમુક ટિપિકલ અમાઉન્ટથી જ્યારે લાર્જ હોય અથવા તો યુ કેન સે સાઇઝમાં વધારે હોય તો એ લોકો સ્ટોનની ટ્રીટમેન્ટમાં કોલેસીસ્ટેક્ટોમી એટલે ગોલ બ્લેડરને જ રિમૂવ કરી દે છે અને ગોલસ્ટોન ક્યારે થઈ શકે એ આપણે વાત કરીએ ને ઉપર કે જ્યારે કોલેસ્ટ્રોલ અને ફેટનું જે પ્રેસિપિટેશન થઈ જાય એ વસ્તુ કોમન હતી આપણે જોઈએ તો ઉપર કે જ્યારે જે બાઇલ છે એ લિવરમાંથી આવશે અને ગોલ્ફ બ્લેડરમાં સ્ટોર થશે તેની અંદર એબ્ઝોર્બ થઈ જતું હતું ઇલેક્ટ્રોલાઇટ્સ અને વોટર તો એનો મતલબ જેટલું બી હતું એના કરતાં કોન્સન્ટ્રેશન એનું વધારે વધી જતું હતું તો એટલા માટે ગોલ્ફ બ્લેડરની અંદર ગોલ્ફ સ્ટોન થવાની શક્યતા વધારે હોય છે સો એવી કન્ડિશનની અંદર કોલેસેસ્ટેકટોમી કરી દેતા હોય છે આ બહુ જ કોમનલી તમને જોવા મળશે ઇવન તમારે સરાઉન્ડિંગ પણ ઘણા લોકોની આસપાસમાં ઇવન ફેમિલીમાં નહીં તો કદાચ નેબરમાં તમે કોલેસિસ્ટિક ટોમી એટલે કે ગોલ બ્લેડર કઢાવ્યું સાંભળી શકશો કે ભાઈ સ્ટોન હતો પથરી હતી બરાબર એન્ડ Yes, gallbladder is not essential for the life and it is removed in the patient suffering from gallbladder dysfunction. After cholecystectomy patient do not suffer from any major disadvantage. Ko major disadvantage stored directly. કોમન હિપેટિક ડક્ટ દ્વારા ઓર યુ કેન સે કોમન બાઇલ ડક્ટ દ્વારા ઇન્ટેસ્ટાઈનની અંદર આવશે કનેક્ટ થશે કોની જોડે પેનક્રિયાટિક ડક્ટ જોડે અને એમ્પિલો ઓફ વેટરમાંથી ક્યાં આગળ આવશે તો સ્મોલ ઇન્ટેસ્ટાઈન ઓર યુ કેન સે ડીઓડીનો ફર્સ્ટ પાર્ટ ઓફ સ્મોલ ઇન્ટેસ્ટાઈન હવે આપણે સૌથી કદાચ આગળ વાત થઈ હોય તો કે ના થઈ જ છે વાત અને કીધું જ છે સ્પિન્ટર ઓફ ઓડી ઓડબલડીઆઈ વાત થઈ હતી કે જ્યારે Wait, Splinter of Odie. Oh, up an Odie letter. Oh, double D, yeah, yes. બરાબર કનેક્શન જ્યારે થાય છે બંનેનું કનેક્શન જ્યાં આગળ છે ત્યાં આગળ સ્વિન્ટર ઓફ ઓડી આવેલું છે તો એવું નથી કે સ્ટોર નથી થતું તો બાકીનું બધું જ બાઇલ કન્ટિન્યુઅસલી ઇન્ટેસ્ટાઇનની અંદર આયા જ કરશે જ્યારે જરૂર નહીં હોય ત્યારે સ્વિન્ટર ક્લોઝ રહેશે ઓકે સો કોઈ જેવો મેજર ડિસએડવાન્ટેજ નથી ગોલ બ્લેડર કાઢી લીધા પછી ઇન સમ સ્પીસીસ ગોલ બ્લેડર ઇઝ એબસન્સ ઘણા લોકોની અંદર તો ઘણી પ્રજાતિની અંદર તો ગોલ બ્લેડર હોતા પણ નથી સો ધ ફંક્શન્સ ઓફ ગોલ બ્લેડર મેજર ફંક્શન ઓફ ગોલ બ્લેડર આર સ્ટોરેજ એન્ડ કોન્સન્ટ્રેશન એન્ડ કોન્સન્ટ્રેશન ઓફ બાઇલ આપણે વાત કરીએ તી વોટર અને ઇલેક્ટ્રોલાઇટ ત્યાંથી એબ્ઝોર્બ થઈ જતા હોય છે સો ફર્સ્ટ ઇઝ અ સ્ટોરેજ ઓફ બાઇલ બાઇલ ઇઝ અ કન્ટિન્યુઅસલી સિક્રિટેડ ફ્રોમ ધ લિવર બટ ઇટ ઇઝ રિલીઝડ ઇન ટુ ઇન્ટેસ્ટાઈન ઓનલી ઇન્ટરમીડિયેટલી અમુક અમુક વખતે અમુક અમુક અંતરે જ એ ઇન્ટેસ્ટાઈનની અંદર રિલીઝ થતા હોય છે પણ સિક્રિટ તો કન્ટિન્યુઅસલી થતું હોય છે લિવરમાં તો જાય ક્યાં આગળ તો સ્ટોર થાય ગોલ બ્લેડરની અંદર બટ ઇટ ઇઝ રિલીઝ ઇન ટુ ઇન્ટેસ્ટાઈન ઓનલી ઇન્ટરમીડિયેટલી ઇન્ટરમીટલી સોરી એન્ડ મોસ્ટ ઓફ ધ બાઇલ ઇઝ સ્ટોર્ડ ઇન ધ ગોલ બ્લેડર ટિલ ઇટ રિક્વાયર્ડ બરાબર જ્યારે આપણે વધારાનું ફેટફાળું ફૂડ ખાઈએ અને જો એમને લાગે કે જરૂર છે બાઇલની ત્યારે એ સ્ટોરમાંથી સ્ટોરેજ ફોર્મ એટલે કે ગોલ બ્લેડરની અંદરથી બહાર આવે નેક્સ્ટ ઇઝ અ કોન્સન્ટ્રેશન ઓફ બાઇલ બાઇલ ઇઝ અ કોન્સન્ટ્રેટેડ વાઇલ ઇટ ઇઝ અ સ્ટોર્ડ ઇન ધ ગોલ બ્લેડર ધ મ્યુકોઝ ઓફ ગોલ બ્લેડર રેપિડલી રીએબ્ઝોર્બ ધ વોટર એન્ડ ઇલેક્ટ્રોલાઇટ કયા ઇલેક્ટ્રોલાઇટ નથી એબ્ઝોર્બ કરવું કરતું તો એક્સેપ્ટ કેલ્શિયમ એન્ડ પોટેશિયમ બટ બાઇલ સોલ્ટ બાઇલ પિગમેન્ટ કોલેસ્ટેરોલ લેસિથિન એ આર નોટ રીએબ્ઝોર્બ તો આ બધા ત્યાં ત્યાં પડ્યા રહે છે તો એનું એનું સાંદ્રતા એ બાઇલની અંદર એની સાંદ્રતા એનું કોન્સન્ટ્રેશન વધારે વધશે સો ધ કોન્સન્ટ્રેશન ઓફ ધીસ સબસ્ટન્સ ઇન ધ બાયલ ઇન્ક્રીઝિસ ફાઈવ ટુ ટેન ટાઈમ્સ જે આપણે ઉપરનો એક ચાર્ટ આખો જોઈ ગયા હતા બરાબર ફરી એક વખત યાદ કરાવી દઉં ધીસ વોઝ ધ ચાર્ટ ઓકે કે લિવરમાંથી બાઇલ આવતું હતું તો એનું કન્ટેન્ટ કેટલું કેટલું હતું ને ગોલ બ્લેડરમાંથી આવતું હતું તો એનું કેટલું હતું એ આપણે જોઈ ગયા હતા નેક્સ્ટ ઇઝ અ અલ્ટ્રેશન ઓફ પી ઓફ બાઇલ કઈ રીતે ફેરવે છે સો ધ પી ઓફ બાઇલ ડિક્રીઝ ફ્રોમ એટ ટુ એટ પોઈન્ટ સિક્સ ટુ સેવન ટુ સેવન પોઈન્ટ સિક્સ એન્ડ ઇટ બિકમ્સ અ લેસ આલ્કલીન એટલે કે ઓછું બેઝિક થઈ જાય છે વેન ઇટ ઇઝ સ્ટોર્ડ ઇન ધ ગોલ્ફ બ્લેડર એક કોમન વસ્તુ છે કે કોઈપણ વસ્તુની બેઝિકતા અથવા તો તમે કહો સાંદ્રતા જ્યારે એની ઓછી થાય ત્યારે એ પોતાની પ્રોપર્ટી ઓછી કરે એટલે કે આમાં એવું કહે છે કે જ્યારે બાઇલ હેપેટિકમાંથી એટલે લિવરમાંથી જ્યારે આવતું હતું ત્યારે એની અંદર વોટર કન્ટેન્ટ ઓલરેડી ઘણા પ્રમાણમાં હતું તો જો વોટર કન્ટેન્ટ છે તો અંદરના બધા જ જે પદાર્થો છે એ ઓછ એટલે આખું એ દ્રાવણ ઓછી સાંદ્રતા ધરાવતું છે એટલે કે બેઝિક વધારે છે હવે જ્યારે વોટર આપણે એબ્ઝોર્બ કરી લીધું છે અને અંદરનું કન્ટેન્ટ વધારે સ્ટ્રોંગ ઓર યુ કેન સે કોન્સન્ટ્રેટ થાય છે તો એની બેઝિકતા ઘટે છે એટલે કે એની આલ્કલિન પ્રોપર્ટી ઓછી થાય છે અને ઓછી થઈને કેટલી થાય છે આઠથી આઠ પોઈન્ટ છ જેટલી હતી તો સાતથી સાત પોઈન્ટ છ જેટલી થઈ જાય છે જ્યારે એ ગોલ બ્લેડરની અંદર સ્ટોર થાય ત્યારે નેક્સ્ટ ઇઝ અ સિક્રિશન ઓફ મ્યુસિંગ ગોલ બ્લેડર સિક્રિટ મ્યુસિન એ જે આપણે એ પણ ફોર્ટી પોઈન્ટ નાઇન્ટવાળા જે કોષ્ટક હતો એની અંદર જોયું હતું કે લિવરની અંદરથી જ્યારે બાઇલ આવતું હોય તો એની અંદર મ્યુસિન એબસન્ટ હોય છે જ્યારે ગોલ બ્લેડરની અંદરથી બાઇલ આવે તો મ્યુસિન પ્રેઝન્ટ હોય છે સો ધ ગોલ બ્લેડર સિક્રિટ મ્યુસિન એન્ડ એડ્સ ઇટ ટુ બાઇલ વેન બાઇલ ઇઝ રિલીઝ ઇનટુ ધ ઇન્ટેસ્ટાઇન મ્યુસિન એક્ટ એઝ અ લુબ્રિકન્ટ ફોર મૂવમેન્ટ ઓફ કાઇમ ઇન ટુ ધ ઇન્ટેસ્ટાઇન એ લુબ્રિકેન્ટ તરીકેનું કામ કરે છે કે કાઇમથી પ્રોટેક્ટ પણ કરે એની મૂવમેન્ટ પણ ઇઝી બનાવે છે નેક્સ્ટ ઇઝ અ મેન્ટેનન્સ ઓફ પ્રેશર ઇન બિલિયરી સિસ્ટમ ડ્યુ ટુ ધન્સ કોન્સન્ટ્રેટિંગ કેપેસિટી ગોલ બ્લેડર મેન્ટેન્સ અ પ્રેશર અબાઉટ અ સેવન સેન્ટીમીટર ઓફ એચ ટુ ઓ ઇન બિલિયરી સિસ્ટમ ધીસ પ્રેશર ઇન ધ બિલિયરી સિસ્ટમ ઇઝ એસેન્શિયલ ફોર રિલીઝ ઓફ બાઇલ ઇન્ટુ ધ ઇન્ટેસ્ટાઇન જો એ પ્રેશર મેન્ટેન ના થાય તો બાઇલ સોરી ગોલ બ્લેડર કોન્સ્ટ્રિક ના થઈ શકે કોન્સ્ટ્રિક ના થાય તો એની અંદરથી એ રિલીઝ થઈને આવી ના શકે તો બીજું શું કામ કરે છે બ્લેડરની અંદર એક પ્રેશર કાયમ કરી રાખે છે કે જેના લીધે ગોલ બ્લેડર કન્સ્ટ્રિક થશે અને જ્યારે જરૂર પડશે ઇન્ટરમીડિયેટલી ત્યારે બાઇલ રિલીઝ થઈને બાયા કોમન બાઇલ ડક્ટ ઇન્ટેસ્ટાઇનની અંદર આવી શકશે સો ફંક્શન્સ આર સો સિમ્પલ અને આગળ આપણે વધીએ છીએ ફિલિંગ એન્ડ એમટિંગ ઓફ ધ ગોલ બ્લેડર કઈ રીતે ભરાય છે અને ખાલી કઈ રીતે થાય છે યુઝઅલી ધ સ્પિન્ટર ઓફ ઓડી ઇઝ ક્લોઝ ડ્યુરિંગ ફાસ્ટિંગ એન્ડ ધ ડ્યુરિંગ ફાસ્ટિંગ એન્ડ પ્રેશર ઇન ધ બિલિયરી સિસ્ટમ ઇઝ ઓનલી સેવન સેન્ટીમીટર ઓ એચ ટુ ઓ Because of this pressure, the bile from liver enters the gallbladder. the bile liver liver gallbladder again at Usually the sphincter of OD is closed during the fasting and the pressure in the biliary system is only 7 cm of h 2 Because of this pressure, the bile from the liver enters the gallbladder. વાઇલ ટેકિંગ ફૂડ ઓર વેન કાયમ એન્ટર્સ ધ ઇન્ટેસ્ટાઇન જ્યારે ખાઈએ છીએ ત્યારે અથવા તો ખાધા પછી જે પાયલોરિક સ્વિન્ટર ઓપન થઈને કાઇમ જ્યારે ઇન્ટેસ્ટાઇનની અંદર ડિયોડિરમની અંદર આવે છે ત્યારની વાત છે ધ ગોલ બ્લેડર કોન્ટ્રેક અલોંગ વિથ ધ રિલેક્સેશન ઓફ ધ સ્વિન્ટર ઓફ ઓડી ગોલ્ફ્લેડર કોન્ટ્રાક્ટ બી થાય છે અને નીચે જે આપણે હમણાં જોયું ફિગરની અંદર સ્પ્રિન્ટર ઓફ ઓડી એ ઓપન થાય છે નાઉ ધ પ્રેશર ઇન્ક્રીઝ ઇઝ અબાઉટ ટ્વેન્ટી સેન્ટીમીટર ઓફ એચ ટુ બિકોઝ ઓફ ઇન્ક્રીઝ ઇન ધ પ્રેશર ધ બાઇલ ફ્રોમ ધ ગોલ્ફ બ્લેડર એન્ડ ધ ઇન્ટેસ્ટાઇન કોન્સન્ટ્રેશન ઓફ ઇન ગોલ બ્લેડર ઇઝ ઇન્ફ્લુઅન્સ બાય ધ ન્યુરલ ઓર હોર્મોનલ ફેક્ટર બરાબર એ કોન્સ્ટ્રક્શન કોન્સ્ટ્રક્શન કેમ થાય છે ગોલ બ્લેડરનું કારણ કે બે ફેક્ટર હોઈ શકે બંને ફેક્ટર છે ન્યુરલ ફેક્ટર એટલે કે નર્વસ સિસ્ટમ મેસેજ ટ્રાન્સફર કન્વે કરે છે અને જોડે જોડે હોર્મોનલ ફેક્ટર પણ ઇન્વોલ્વ છે ઓકે ધ ફોર્મેશન ઓફ બાઇલ ફ્રોમ લિવર એન્ડ ચેન્જીસ ટેક પ્લેસ ઇન કમ્પોઝિશન ઓફ જે આપણે ફોર્ટી પોઈન્ટ નાઇનની અંદર આખી ફિગર ચાર્ટ જોયો જેના માર્ક સાથે આઈ મીન ડેટા સાથે કે કેટલું કેટલું લિવરની અંદરથી આવે ત્યારે એનું કન્ટેન્ટ કેટલું હોય છે ગોલ બિલ્ડરમાં જે કન્ટેન્ટ હોય છે એ કેટલું હોય છે તો એની જ વાત છે ઓકે સો ન્યુરલ ફેક્ટર સ્ટિમ્યુલેશ આવે છે

સિફેલિક ફેઝ અને ગેસ્ટ્રિક ફેઝ ના યાદ હોય તો ફરી એક વખત આની આગળના લેક્ચર્સ જોઈ લેજો એની અંદર આપણે બહુ જ પ્રોપર વેમાં આ વસ્તુ ડિસ્ક્રાઈબ કરેલી છે સિફેલિક ફેઝની અંદર વાત કરી હતી કન્ડિશનલ અનકન્ડિશનલ આવશે કન્ડિશનલ એટલે મોઢામાં મૂકતાની સાથે જે હતું એ અનકન્ડિશનલ એટલે વિચારો એટલે ત્રણ વસ્તુ કે આઈસ તમે જો ફૂડ વિશેને જોવો તમારી સામે એના વિશે સાંભળો એની સ્મેલ લો અથવા તો એના થોટ્સ હોય તો तोप सिक्रिशन एले रिलीज थे बराबर स्टिम्युलेसन पास थे तो आंदर शू है कि स्टिम्युलेशन ऑफ पेरासिम्पेथेटिक नाव कॉज इज कॉन्ट्रेक्शन ऑफ गोल ब्लेडर बाय रिलीजिंग एसिटाइल कोलिन। द वेगल स्टिम्युलेशन अकर ड्यूरिंग द सिफेलिक फेज एंड गैस्ट्रिक फेज ऑफ द गेस्ट्रिक सिक्रिशन नेक्स्ट इज अ होर्मोनल फेक्टर વેન અ ફેટી કાયમ એન્ટર્સ ધ ઇન્ટેસ્ટાઇન ફ્રોમ સ્ટમક જ્યારે ફેટવાળું ફૂડ લીધું છે એવું કાઇમ સ્ટમકમાંથી ઇન્ટેસ્ટાઇનની અંદર આવે છે ત્યારે ધ ઇન્ટેસ્ટાઇન સિક્રિટ ધ કોલેસેસ્ટોકાઈનીન વિચ કોઝિસ ધ કોન્ટ્રેક્શન ઓફ ગોલ બ્લેડર જ્યાં ફેટને પચાવવા માટે બાઇલની જરૂર પડશે જ તો એટલા માટે સી આ એક બેઝિક વસ્તુ એટલે છે કે જ્યારે આપણને હેપેટાઇટિસ ઓર યુ કેન સે કમળો ઓર જોન્ડિસ બંને ભેગૂણા કરતા જૉન્ડિસ અને હેપેટાઇટિસ પણ હેપેટાઇટિસ ઓર કમળો થયો છે એ વખતે આપણને ફેટવાળું ફૂડ ખાવા નથી દેતા એનું કારણ શું કારણ કે લિવર ઓલરેડી કોમ્પ્રોમાઇઝ સ્ટેટની અંદર છે તો જ્યારે આપણે ફેટવાળું ફૂડ ખાઈશું તો એવી કન્ડિશનની અંદર એને વધારે શ્રમ કરવો પડશે અને એના લીધે બાઇલ વધારે સિક્રેટ કરવું પડશે તો એ બધું ના કરવું પડે અને જો વધારે શ્રમ કરવો પડે તો ઓલરેડી કોમ્પ્રોમાઇઝ લીવર વધારે એની ઉપર લોડ આવે એ ના થાય એના માટે આપણને ડ્યુરિંગ જોન્ડિસ કમળો ઓર હિપેટાઇટીસ વખતે ફેટી ફૂડ અવોઇડ કરવાની વાત કરે છે ઓકે સો અગેન વેન ધ ફેટી કાઇમ એન્ટર્સ ધ ઇન્ટેસ્ટાઇન ફ્રોમ સ્ટમક The intestine secrete the cholecystokinin, which causes the contraction of gallbladder. Okay, next is the regulation of bile secretion. Bile secretion is a continuous process. આ વસ્તુ આવી ગઈ કે ભાઈ લિવરમાંથી તો કન્ટિન્યુઅસ બોઇલ બાઇલ પ્રોડ્યુસ થતું જ હોય સો બાઇલ સિક્રેશન ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ ધો ધ અમાઉન્ટ ઇઝ લેસ ડ્યુરિંગ ફાસ્ટિંગ જ્યારે ભૂખ્યા હોઈએ ફાસ્ટ કર્યો હોય ઉપવાસ કર્યો હોય એવી કન્ડિશનની અંદર એનું પ્રોડક્શનનો રેટ એકદમ ઓછો થઈ જાય છે ઇટ સ્ટાર્ટ ઇન્ક્રીઝિંગ આફ્ટર મીલ એન્ડ કન્ટિન્યુઅસ ફોર ધ થ્રી અવર્સ ખાધા પછીના ત્રણ કલાક સુધી ખાતી વખતે સ્ટાર્ટ થઈ જાય અને ખાધા પછી ત્રણ કલાક સુધી એનું સિક્રેશન નો રેટ ઇન્ક્રીઝ થઈ જાય છે સિક્રેશન ઓફ બાઇલ ફ્રોમ લીવર એન્ડ રિલીઝ ઓફ બાઇલ ફ્રોમ ધ ગોલ બ્લેડર આર ઇન્ફ્લુઅન્સ બાય સમ કેમિકલ ફેક્ટર વિચ આર કેટેગરાઈઝ ઇન્ટુ થ્રી ગ્રુપ કયા ત્રણ વસ્તુ ફેક્ટરના લીધે થાય છે તો ફર્સ્ટ ઇઝ કોલેરેક્ટિક્સ સેકન્ડ ઇઝ કોલેગોગ આ પ્રોનાઉન્સિએશન હું દર વખતે ભૂલી જાઉં છું કોલેગોગ ઓકે કોલાગોગ 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 ઓકે સો ફર્સ્ટ ઇઝ કોલેરેક્ટિક્સ સેકન્ડ કોલેગોગ અને થર્ડ હાઇડ્રોકોલેરેક્ટિક એજન્ટ ઓકે હવે શું છે એ બધું આપણે જોઈએ સો કોલેરેક્ટિક્સમાં આવશે સબસ્ટન્સ વિચ ઇન્ક્રીઝ ઇઝ ધ સિક્રેશન ઓફ બાઇલ ફ્રોમ લિવર આર નોન એઝ ધ કોલેરેક્ટિક્સ નેક્સ્ટ ઇફેક્ટિવ કોલેરેક્ટિક એજન્ટ આર કયા કયા છે તો એસિટાઈલ કોલિન સિક્રેટિન કોલેસિસ્ટોકાઈનિન એસિડ કાઈમ ઇન ઇન્ટેસ્ટાઇન અને બાઇલ સોલ્ટ આ આટલા આટલા જ્યારે પ્રો વસ્તુઓ આવશે આટલા આટલા એજન્ટ આવશે એ બધા જ બાઇલનું સિક્રિશન વધારશે કયા કયા તો ફર્સ્ટ એસિટાઈલ કોલિન એ હમણાં જ આપણે જોયું ને પેલો ન્યુરલ ફેક્ટરની અંદર વેગસનાઓ દ્વારા એસિટાઈલ કોલિન રિલીઝ કરે છે તો ગોલ બ્લેડરનું કોન્ટ્રેક્શન થાય છે અને બાઇલ રિલીઝ થાય છે સો એસિટાઈલકોલીન સિક્રેટિન કોલેસેસ્ટોકાઇનિન કોલેસેસ્ટોકાઇનિન આપણે હોર્મોનલ ફેક્ટરની અંદર જોયું એસિડ કાઇમ ઇન ધ ઇન્ટેસ્ટાઇન જો વધારે એસિડ કાઇમ હોય તો બાઇલને રિલીઝ થવું જ પડે કેમ કારણ કે બાઇલનું કામ શું છે ન્યુટ્રિલાઇઝ કરવાનું એસિડવાળા કાયમ ઓકે નેક્સ્ટ ઇઝ અ બાઇલ સોલ્ટ હવે આવે છે કોલાગોગ્સ કોલાગોગ ઇઝ એન એજન્ટ વિચ ઇન્ક્રીઝિઝ ધ રિલીઝ ઓફ બાઇલ ઇન ધ ઇન્ટેસ્ટાઇન બાય કોન્ટ્રેક્ટિંગ ધ ગોલ બ્લેડર હવે ગોલ બ્લેડર કોન્ટ્રૅક થશે અને પછી અહીં આ જે હતું ને એ ખાલી બાઇલનું સિક્રિશન વધારે છો અને કોલાગોગ્સની જે વાત છે એ ગોલ બ્લેડરનું કોન્ટ્રેક્શન કરાવડાવે છે તો કોણ કોણ છે જેનાથી કોન્ટ્રેક્શન થઈ શકે સો ધ કોમન કોલાગોગ્સ આર બાઇલ સોલ્ટ કેલ્શિયમ ફેટી એસિડ એમિનો એસિડ અને ઇનઓર્ગેનિક એસિડ્સ ઓલ ધીસ stimulate સ્ટિમ્યુલેટ ધ સિક્રિશન ઓફ which in ઇન્ટર્ન causes ધ કોન્ટ્રેક્શન ઓફ ગોલ્ બ્લેડર એન્ડ ફ્લો ફ્રોમ ફ્લો ઓફ બાઇલ ઇન્ટુ ધ ઇન્ટેસ્ટાઈન આ બધું જ હશે પેલા જે હતા ને કોલેરેક્ટિક એટલે શું છે એનું પ્રોડક્શન એટલે લિવર જોડેથી એનું પ્રોડક્શન વધાર ઉડાવશે એનું સિક્રિશન વધારે કરાવડાવશે જ્યારે કોલા કોલાગોગસ જે છે એ બધું એનું કામ શું કે ગોલ બ્લેડર જે ઓલરેડી સ્ટોરેજ ફોર્મ છે એ સ્ટોરેજ ફોર્મનું યુઝ વધારે કરાવડાવે છે એટલે ઓલ ધીસ સબસ્ટન્સ સ્ટિમ્યુલેટ ધ સિક્રેશન ઓફ કોલેસ કોલેસેસ્ટોકાઈનીન વિચ કોઝ ધ કોન્ટ્રેક્શન ઓફ ગોલ બ્લેડર એન્ડ ફ્લો ઓફ બાઇલ ઇન ધ ઇન્ટેસ્ટાઇન નેક્સ્ટ ઇઝ અ હાઇડ્રો Choleretic agent, hydrocholeretic agent is a substance which causes the secretion of bile from the liver with large amount of water and less amount of solid. Then Hydrochloric acid is a hydrocholeretic hydro agent. See, I was to Came out hai che, ande came out howu jaruri કોલ હાઇડ્રોક્લો કોલેરેક્ટિક એજન્ટ એ શું કરે છે સિક્રિશન વધારે છે બાઇલનું પણ કેવા પ્રકારના બાઇલનું પર્ટિક્યુલર તો વિથ લાર્જ અમાઉન્ટ ઓફ વોટર અને લેસ સોલિડ એ બાઇલની અંદર પાણીનું પ્રમાણ વધારે છે અને સોલિડનું પ્રમાણ ઓછું છે કેમ પાણીનું પ્રમાણ વધારે જરૂર પડી જો પાણીનું પ્રમાણ વધારે હશે તો એક મિનિટ આગળનું વાક્ય વાંચી લો હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે એચસીએલ એ આનું કારણ છે જો એચ સીએલ યસ આવ્યો હશે એચ સી એલ કાઇમની અંદર વધારે પ્રેઝન્ટ હશે તો શું થશે હાઈડ્રો કોલેરેક્ટિક એજન્ટ તરીકે વર્ક કરશે અને લિવરમાંથી બાઇલ એવું રિલીઝ કરાવડાવશે કે જેની અંદરનું વોટર કન્ટેન્ટ વધારે હોય કેમ અહીંયા આગળ આપણો મેઈન કામ શું છે જો વધારે પડતું એસિડિક સબસ્ટન્સ આવી ગયું ઇન્ટેસ્ટાઈનમાં તો ઇન્ટેસ્ટાઈનની વોલને પ્રોટેક્ટ કરવાનું છે વધારે પડતું એસિડિક માધ્યમ હોય તો એને ન્યૂટ્રિલાઇઝ કરવાનું કામ છે તો ન્યૂટ્રિલાઇઝ કરવા માટે બાઇલની જરૂર પડશે પણ કેવા બાઇલની વધારે આલ્કલાઇન હોય એવા બાઇલની જો આવી કન્ડિશનની અંદર ગોલ બ્લેડરવાળું બાઇલ આવશે ને તો એનું કામ એટલું પ્રોપર વેમાં નહીં થઈ શકે કેમ કારણ કે એની પીએચ કેટલી હતી સાતથી લઈને સાત પોઈન્ટ છ જેટલી જ્યારે કેમ કારણ કે અહીંયા આગળ વોટર એબ્ઝોર્બ થઈ જતું હતું ગોલ બ્લેડરની અંદર હવે જો ડાયરેક્ટ હિપેટિકમાંથી આઈ મીન લિવરમાંથી જો એ બાઇલ આવે છે તો એનું આલ્કલીન પ્રોડક્ટ આલ્કોલાઇન પ્રોપર્ટી એટલે કે બેઝિક પ્રોપર્ટી એની વધારે છે પાણી વધારે આવ્યું એટલા માટે તો એના લીધે એ ન્યુટ્રિલાઇઝ કરી શકશે ઓકે સો ધીસ ઇઝ ધ રીઝન કે હાઇડ્રોક્લો હાઇડ્રોકોલેરેક્ટિક એજન્ટ કેમ કીધું બિકોઝ અને કયું છે તો ઇટ ઇઝ એચ સીએલ આઈ હોપ ખબર પડી ગઈ હશે ખબર ના પડે તો વિડીયો પાછો લઈ જાઓ શાંતિથી સાંભળો યુટ્યુબ ઉપર ઓપ્શન છે કે તમે હું જે બોલી રહ્યો છું એને સ્લો પણ કરી શકું તમે લોકો સ્લો કરી શકો તો એની સ્પીડને ઓછી કરીને ઓછી ઓર વધારે ફાસ્ટ તમને જે કમ્ફર્ટેબલ હોય બંને કરીને કરી શકો છો બટ ઇટ ઇઝ બેટર કે તમને ખબર ના પડે ત્યાં સુધી તમે રિપીટેડ મોડ પર એ વસ્તુ સાંભળો ઓકે સો નેક્સ્ટ અપ્લાઇડ ફિઝિયોલોજી જોન્ડિસ ઓર એક ટેરસ જૉન્ડિસ ઓર એક્ટેરસ ઇઝ અ કન્ડિશન કેરેક્ટરાઈઝ બાય ધ યલો કલરેશન ઓફ સ્કિન મ્યુકસ મેમ્બરેન એન્ડ ડીપર ટિશ્યુ ડ્યુ ટુ ઇન્ક્રીઝ બિલી લેવલ ઇન ધ બ્લડ કેટલું લેવલ હતું કે જે વધી જતું હતું તો થતું હતું આપણે ઉપર હમણાં જોયું હતું જ્યારે ટોટલ બિલી રૂબિનનું કન્ટેન્ટ ભણ્યા હતા એ વખતે વાત હતી ઝીરો પોઈન્ટ ફાઇવથી વન પોઈન્ટ ફાઇવ જેટલું હોય તો એ આપણે નોર્મલ બિલી રૂબિન એટલે ટોટલ બિલી રૂબિન કહેતા હતા જો વન પોઈન્ટ ફાઇવથી વધારે જતું હતું તો એને કહેવાતું તું વધારે છે એટલે હાઈપર બ્લડની અંદર વધારે છે ઓકે તો હાઈપર બિલીરૂબી નેમિયા હવે કેટલા કરતાં વધી જતું હતું તો જોન્ડિસ ક્રિએટ થતો તો બે કરતાં વધારે ઓકે હા રહ્યું સો મ્યુકસ મેમ્બ્રેન આ કઈ કઈ વસ્તુ યલો થઈ જાય છે તો अगेन एक वक्त पहले दी वाँचो जो जॉन्डिस ऑर इटेरस इज अ कंडीशन कैरेक्टराइज बाय द येलो कलरेशन ऑफ स्किन म्यूकस मेम्ब्रेन एंड डीपर टिश्यू ड्यू टू इंक्रीज बिलोबिन लेवल इन ब्लड द वर्ड जॉन्डिस इज डिराइव फ्रॉम द फ्रेंच वर्ड जुने मींस येलो

પોસ્ટ હિપેટિક ઓર ઓબસ્ટ્રક્ટિવ જોન્ડિસ સી આપણે જે પેલી મિકેનિઝમ ભણ્યા ને કે આ સેનાયલા આરબીસી બ્રેકડાઉન થાય છે પછી બિલી રૂબીન બિલીવર્ડીન છૂટું પડે બિલી રૂબીન બને છે પછી જે એ જે વધારાનું આગળનું જે બિલી રૂબીન છે એ બ્લડ થ્રુ લિવરમાં જાય છે કોન્જ્યુગેટ થાય છે ત્યાં લઈ જવાળું કોણ હતું એનું ટ્રાન્સપોર્ટર પ્રોટીન કયું હતું તો દેટ વોઝ આલ્બ્યુમિન આલ્બિમિન એને લઈ જતું હતું લિવરની અંદર ત્યાં આગળ એ ગ્લુકોરોનિક એસિડ જોડે કોન્જ્યુગેટ થતું હતું કોન્જ્યુગેટ થયા પછી બાઇલ દ્વારા ઇન્ટેસ્ટાઇનની અંદર આવતું હતું ઇન્ટેસ્ટાઇનમાંથી એ એબ્ઝોર્બ થઈને પાછું પોર્ટલ સિસ્ટમની અંદર જઈને એન્ટેરો હિપેટિક સર્ક્યુલેશન દ્વારા પાછું લિવરમાં આવતું હતું બરાબર એટલે આ આખી પ્રોસેસ હતી હવે આ પ્રોસેસની અંદર કઈ જગ્યાએ પ્રોબ્લેમ છે એના પ્રમાણે આ જોન્ડિસના ટાઈપ વેચેલા છે બરાબર જો કાં તો પ્રોડક્શન વધારે હોય યુઝ ઓછો હોય અથવા તો એનો લીકેજ હોય આ વસ્તુના અંદર આ બધી પ્રોબ્લેમ થવાના ચાન્સીસ છે બરાબર એટલે આ લીકેજ નહીં બટ એક્સક્રેશન પ્રોપર ના થતું હોય તો આ જોન્ડિસ થઈ શકે તો એ પ્રમાણે પ્રિહિપેટિક ઓર હિમોલાઇટિક જોન્ડીસ એટલે પ્રી હિપેટિક એટલે જે પેલી ફિગર હતી ને વેટ એ લાવવા જ તો ગઈ હા પ્રી હિપેટિક એટલે શું છે કે આ લિવર પહેલાંનું જે પ્રોસેસ છે ને એટલે લિવરને તમારે ઇન્વોલ્વ નહીં કરવાનું બરાબર પ્રી હિપેટિક એટલે હિપેટિક પહેલાં લિવર પહેલાંની જે પ્રોસેસ છે એની અંદર કંઈક પ્રોબ્લેમ છે કે જેના લીધે બિલી રૂબિન ઇન્ક્રીઝ થઈ ગયું છે અને જોન્ડીસ ક્રિએટ થયો તો શું હોઈ શકે બેઝિકલી બિલી રૂબિન ક્યારે વધી શકે તો ઓબ્વિયસ વસ્તુ છે કે આરબીસીનું બ્રેકડાઉન વધી જાય હિમ પ્રોડક્શન વધી જાય બિલી વર્ડિન વધી જાય તો બિલી રૂબિન પણ ઇન્ક્રીઝ થઈ જાય બરાબર હવે ચલો જોઈએ प्रीपेटिक और हिमोलाइटिक जोडिस सो हिमोलाइटिक जोडिस इज अ टाइप ऑफ जोडिस दैट अकर बिकॉज ऑफ एक्सेसिव डिस्ट्रक्शन ऑफ आरबीसीस रिजल्टिंग इन इंक्रीज्ड ब्लड लेवल ऑफ फ्री इले कि अनकन्जुकेटेड बिलिरोबीन

પાંચ જેટલું અનકોન્જ્યુકેટેડ બિલી રૂબીન આવતું હતું લિવરની કેપેસિટી હતી એ આરામથી ચાર જેટલું ચાર જેટલા અનકોન્જ્યુકેટેડ બિલી રૂબીનને કન્વર્ટ કરીને બહાર સિક્રિટ કરી દેતું હતું હવે એક કન્ડિશન એવી આવી કે ભાઈ આરબીસીનું ડિસ્ટ્રક્શન અહીંયા ડી લખો છું ડિસ્ટ્રક્શન ફોર અરે યાર હમ બરાબર આરબીસીનું ડિસ્ટ્રકશન ઇન્ક્રીઝ થઈ ગયું તો પાંચ થઈ ગયા તો લિવરે એક કન્ડિશન સુધી તો પોતાનું કોમ્પ્રોમાઇઝ કરશે એ પણ ચારની જગ્યાએ એમ કહેશે કે આ ચાલ ભાઈ હું બી મારી કેપેસિટી વધારું છું ને ચલ ગણીને તને બીજા ચાર એક્સક્રીટ કરી આપું છું તો અહીંયા ટોટલ આપણને કદાચ આઠ મળશે પણ આ તો ધીરે ધીરે એનોર્મસલી એટલે બહુ જ બધું વધતું જાય છે તો લિવર કે બસ હવે મારી કેપેસિટી આવી ગઈ હવે હું વધારે નહીં કરી શકું તો ભલે અહીંયા પ્રોડક્શન અહીંયા પંદર જેટલું ટોટલ પ્રોડક્શન છે ને તો પણ અહીંયા કોન્જ્યુકેટ થયેલું તો આઠ જ હશે તો એનો મતલબ શું થયો કે અહીંયા આગળ અનકોન્જ્યુકેટેડ સાત જેટલા બિલિરૂબીન વધારે વધી ગયા કે જે નોર્મલ કન્ડિશન હતી ને આ પાંચ પાંચવાળું અહીંયા ચાર થતું હતું કે જ્યારે એક જ અન કોન્જ્યુકેટેડ બહાર ફરતું હતું એની જગ્યાએ સાત અનકોન્જ્યુકેટેડ બિલિરૂબીન બહાર ફરવા માંડ્યા સી આ બધા આંકડા એ આપણે જસ્ટ એક્ઝામ્પલ માટે જ લીધેલા છો કે સમજવા માટે प्री हिपेटिक फेज की बात करी करो फिफ्थ लाइन में बट बट ध क्वांटिटी ऑफ बिलीरूबीन इंक्रीज एनॉर्मसली द लीवर सेल केन नॉट एक्सक्रीट द धेट मच ऑफ एक्सेस बिलीरूबीन रेपिडली आटलू फटाफट नहीं सके લિવર અનકોન્જ્યુકેટેડ બ્લુરોબિન ઇઝ ઇનસોલ્યુબલ ઇન વોટર પાણીમાં સોલ્યુબલ નથી એન્ડ ઇઝ નોટ એક્સક્રીટેડ ઇન યુરિન હવે પાણીમાં સોલ્યુબલ નથી તો એ યુરિનમાં એક્સક્રીટ પણ નહીં થઈ શકે સો ઇટ એક્યુમ્યુલેટ ઇન ધ બ્લડ રિઝલ્ટિંગ ઇન ધ જોન્ડીસ એટલા માટે બ્લડમાં બ્લડમાં ત્યાં પડ્યા રહે છે અને એ જોન્ડિસમાં જોન્ડિસ તરીકે દેખાય છે ઓકે સો આ પ્રી હિપેટિક ફેઝની વાત કરી કે જેમાં લિવરનો કસો જ વાંક નથી વધારે પડતા આરબીસી બ્રેકડાઉન થાય છે એના લીધે બિલીરૂબીન વધી જાય છે કે જે એમાં અનકોન્જ્યુકેટેડ બિલી રૂબીન વધારે જોવા મળે છે એટલે સી આપણે જ્યારે રિપોર્ટ કરાવડાવીએ ને લિવરનો કંઈક અથવા તો જોન્ડીસ આવેલો છે તો એને રિપોર્ટ કરાવડાવીએ તો આપણને જોવા મળી શકે કે કારણ શું છે એનું લિવર ખરાબ છે તો કે ના અહીંયા અહીંયા આગળ આપણે ટોટલ બિલી રૂબીનનો રિપોર્ટ કરાવડાવીશું તો ટોટલ બિલી રૂબીન તો ઇન્ક્રીઝ મળશે જ પણ એની અંદર કોન્જ્યુગેટેડ વધારે હશે કે વધારે હશે અનકોન્જુગેટેડ ઇન્ક્રીઝ હોય કેમ કારણ કે આરબીસીનું ડિસ્ટ્રક્શન વધારે થાય છે અને લિવરની એક નોર્મલ કેપેસિટી છે કે આનાથી વધારે એ કોન્જ્યુગેટ ના કરી શકે તો આમાં આપણને ખબર પડે કે ભાઈ પ્રોબ્લેમ લિવરનો નથી જોન્ડિસ થવા પાછળ પ્રોબ્લેમ ક્યાં આગળ છે આરબીસીનું ડિસ્ટ્રક્શન વધારે થાય છે કોઈક કારણસર ઓકે સો ફોર્મેશન ઓફ યુરોબિલિનોજન ઓલ્સો ઇન્ક્રીઝિસ રિઝલ્ટિંગ ઇન ધ એક્સક્રિશન ઓફ મોર અમાઉન્ટ ઓફ યુરોબિલિનોજન ઇન ધ યુરીન હવે અહીંયા આગળ જે આ ચાર એક્સ્ટ્રા એણે બનાવવાનું ચાલુ કર્યું ને તો એને ખબર પડી કે ભાઈ એક્સ્ટ્રા આવે છે તો એક્સ્ટ્રા લોડને ક્યાં આગળ કાઢશે યુરો બિલિનો ઓજન તરીકે કે ભાઈ એક્સક્રીટ પણ વધારે કરો એને ખબર તો પડી જ ગઈ કે પાછળથી લોડ વધારે છે તો મારે બને એટલું તો ટ્રાય કરવાનો છે કે હું આ વસ્તુને બોડીમાંથી કાઢી શકું એટલા માટે યુરોબિલિનો ઓજન કે જે યુરિનમાંથી એક્સક્રીટ થશે એનું અમાઉન્ટ પણ ઇન્ક્રીઝ થશે હવે કારણ શું છે આનું કોઝ ઇઝ એની કન્ડિશન દેટ કોઝ ઇઝ અ હિમોલાઇટિક એનિમિયા કોઈપણ એવી કન્ડિશન કે જેના લીધે હિમોલાઇટિક લાઇટિક એટલે તોડવું હિમોગ્લોબિનને તોડવાવાળો એનિમિયા થાય છે તોડવાના લીધે જે એનિમિયા થાય છે એના લીધે હિમોલાઇટિક જોન્ડિસ થઈ શકે એની કન્ડિશન ધેટ કોઝિઝ અ હિમોલાઇટિક એનિમિયા કેન લીડ ટુ હિમોલાઇટિક જોન્ડિસ ઓકે કોમન કોઝિસ કયા કયા છે હિમોલાઇટિક જોન્ડીસના તો ફર્સ્ટ રિનલ ડિસઓર્ડર હાઈપર સ્પ્લિનિઝમ બર્ન્સ ઇન્ફેક્શન્સ સચેઝ મલેરિયા હિમોગ્લોબિન એબનોર્માલિટીઝ સચેઝ સીકલ સેલ એનિમિયા ઓર થેલેસેમિયા ડ્રગ ઓર કેમિકલ સબસ્ટન્સ કોઝીઝ રેડ સેલ ડેમેજ અને ઓટોઇમ્યુન ઇમ્યુન ડિઝીઝીઝ હોઈ શકે આના લીધે હિમોલાઇટિક એનિમિયા એટલે આરબીસીનું બ્રેકડાઉન વધી જાય છે આરબીસીનું બ્રેકડાઉન વધી જાય તો અનકોન્જ્યુગેટેડ બિલિરૂબીન બ્લડની અંદર વધારે ઇન્ક્રીઝ જોવા મળે છે અને જેના લીધે શું ઇન્ક્રીઝ થાય છે અરે શું જોવા મળે છે જોનડીસ

So the hepatic jaundice is the type of jaundice that occurred due to the damage of hepatic cell. Because of the damage, the conjugated bilirubin from liver cannot excrete and return to the blood. Hepatic jaundice is <laughs> a type of jaundice <laughs> that occurred due to the damage of hepatic cell. નોર્મલ કન્ડિશનની અંદર આવતું બરોબર અહીંયા આગળ આ આરબીસીનું ડિસ્ટ્રક્શન થતું હતું એમાંથી યુરોબિલિન ઓજન અરે યુરોબિલિયન ઓજન ક્યાં અન અહીંયા સી લખી દઉં અન કોન્જ્યુકેટેડ બિલિરૂબીન આવતું હતું અહીંયા કોન્જ્યુકેટેડ બિલિરુંબિન રહેતું હતું બરાબર પાંચ જેવું આવતું હતું ચારને કન્વર્ટ કરતું હતું અને અહીંયા પણ ચાર આવે ક્યાંથી પાંચ આવે ચાર બરાબર કોન્જ્યુકેટેડ બિલિરૂબીન બહાર જતું હતું હવે પ્રોબ્લેમ ક્યાં આગળ આવ્યો છે તો લિવરના હિપેટિક સેલની અંદર એટલે કે હિપેટોસાઇટની અંદર સો ધ હિપેટિક જોન્ડીઝ ઇઝ અ ટાઈપ ઓફ જોન્ડીઝ દેટ અકર્ડ્યુ ટુ ધ ડેમેજ ઓફ હિપેટિક સેલ બીકોઝ ઓફ ડેમેજ ઓફ કોન્જ્યુકેટેડ બીકોઝ ઓફ ડેમેજ ધ કોન્જ્યુગેટેડ બિલિબિન ફ્રોમ લિવર કેન નોટ એક્સક્રીટ એન્ડ રિટર્ન ટુ ધ બ્લડ હવે થાય છે શું જેની આ ચારની કેપેસિટી હતી ને એ ચારની કેપેસિટી ઘટી જાય ને બે જેટલી થઈ જાય છે કેમ કારણ કે આ હિપેટિક સેલ અહીંયા બગડે છે તો બાકી અહીંયા આગળ જે પાંચ આવતું હતું ચારને કરી દેતો હતો તો અહીંયા જે એક જ રહેતું હતું ને પહેલાં એની જગ્યાએ હવે ત્રણ રહેવા લાગશે અનકોન્જ્યુકેટેડ બિલિરુબિન ત્રણ જેવાના રહેવા દેશે કેમ કારણ કે લિવરની તો કેપેસિટી જ રહી નથી એના કારણો કયા કયા છે તો ઇન્ફેક્શન કે જેને કહેવાય ઇન્ફેક્ટિવ જોન્ડિસ વાય વાયરસ રિઝલ્ટિંગ ઇન હિપેટાઇટિસ એટલે કે વાયરલ હિપેટાઇટિસ એના સિવાય આલ્કોહોલિક હિપેટાઇટિસ હોય કે જે ભાઈ બહુ જ લોંગ ટર્મથી આલ્કોહોલ કન્ઝમ્પશન થતું હોય તો હિપેટિક સેલ ડિસ્ટ્રોક થઈ જતા હોય છે અને એમાં પણ લિવરની કેપેસિટી ઓછી થઈ જાય છે એના સિવાય આવશે સિરોસિસ ઓફ લિવર એક્સપોઝર ટુ ટોક્સિક મટીરિયલ્સના લીધે પણ આ વસ્તુ થઈ શકે છે ઓકે હવે હવે છે વાત પોસ્ટ હિપેટિક અથવા તો કહી શકાય ઓર એક્સ્ટ્રા હિપેટિક જોન્ડિસ એટલે હવે વાંક અહીંયા પાછળ અહીંયા પણ નથી કે ના અહીંયા નથી તો પ્રોબ્લેમ ક્યાં છે જે અહીંયાથી એક્સક્રીટ થતું હતું ને કઈ રીતે યુરોબીલીરોજન તરીકે અને સ્ટરકોબિલિરોજન તરીકે એ એક્સક્રિશનમાં પ્રોબ્લેમ હશે બરાબર ચલો પોસ્ટ હિપેટિક એટલે હિપેટિક પછીની વાત છે પોસ્ટ હિપેટિક ટાઈપ ઓફ જોન્ડિસ અકર બીકોઝ ઓફ ધ ઓબસ્ટ્રક્શન ઓફ બાઇલ ફ્લો એટ એની લેવલ ઓફ બિલિયરી સિસ્ટમ

કોમન હિપેટિક ડક્ટ આ ડક્ટ ગોલ બ્લેડર ઇન્ટેસ્ટાઈનમાં જતું હતું ઇન્ટેસ્ટાઇનમાંથી પછી બ્લડ સર્ક્યુલેશનની અંદર આવતું હતું બરાબર ઘણી વખત એવું પણ થતું હતું કે એન્ટેરો હિપેટિક સર્ક્યુલેશન દ્વારા એ પાછું લિવરની અંદર જતું હતું તો હવે થાય છે શું કે આપણને બ્લોકેજ અહીંયા કશેક જોવા મળ્યો છે બરાબર આખામાંથી કોઈ પણ જગ્યાએ જોવા મળે છે એનો મતલબ શું થયો કે એ જે બાઇલ છે ને બાઇલ એ ઇન્ટેસ્ટાઈનમાં આવતું જ નથી તો ઇન્ટેસ્ટાઈનમાં નથી આવતું તો એનો મતલબ શું થયો કે પાછું બેક પ્રેશર વાગશે તો એ પાછું ક્યાં જશે લિવરની અંદર અને લિવરની અંદરથી એ બ્લડ સર્ક્યુલેશનની અંદર ફેલાવા લાગશે બરાબર તો એના લીધે કયું બિલી રૂબિન વધારે જોવા મળશે અનકોન્જ્યુકેટેડ બિલીરૂબીન કે કોન્જ્યુગેટેડ બિલી તો જો લિવરમાંથી તો એ કોન્જ્યુગેટ લિવર સુધી તો આવી જાય છે લિવરમાં કંઈ પ્રોબ્લેમ નથી પ્રોબ્લેમ ક્યાં આગળ છે અહીંયા આગળ કશે છે કંઈ ભાઈ ઓબસ્ટ્રકશન થયું છે તો આટલે સુધી જે આવ્યું હશે બિલી રૂબિન એ કેવું હશે ઓલરેડી કોન્જ્યુગેટેડ જ છે તો હવે એ વસ્તુ પાછી જાય છે તો કોન્જ્યુકેટેડ બિલી બ્લડની અંદર ઇન્ક્રીઝ થશે તો એનો મતલબ આપણે રિપોર્ટ કરાવડાયો ટોટલ બિલીરુબિનનો હવે એની અંદર આપણને કોન્જ્યુગેટેડ બિલી રૂબીન જો વધારે જોવા મળ્યા તો આપણે એવું અનુમાન લગાવી શકીએ કે મે બી બિલિયરી સિસ્ટમની અંદર ક્યાં કાગળ આપણને શું જોવા મળશે ઓબસ્ટ્રક્શન હશે તો આ વસ્તુ થઈ શકે બરાબર એટલે ત્રણ વસ્તુ આવી એક તો પોસ્ટ હિપેટિક કે જેની અંદર આરબીસીની ના ડિસ્ટ્રક્શન એકદમ વધી જતું હોય હિપેટિક એટલે કે હિપેટિક સેલ્સ બગડ્યા હોય અથવા તો પોસ્ટ હિપેટિક એટલે કે હિપેટિક એટલે લિવર પછીની જગ્યામાં કાં તો ઓબસ્ટ્રક્શન હોય અથવા તો કંઈક પ્રોબ્લેમ હોય કે જેના લીધે કોન્જ્યુગેટેડ બિલિરુબિન વધારે જોવા મળતા હોય બહુ જ સિમ્પલ છે એક વખત શાંતિથી સમજી લેજો બસ ના સમજ પડે ક્વેશ્ચન હોય તો અગેન કહું છું કોમેન્ટમાં લખજોની છે ઓકે સો પોસ્ટ રિપેટિક ટાઈપ ઓફ જોન્ડીસ અકર બીકોઝ ઓફ ધ ઓબસ્ટ્રિક્શન ઓફ બાઇલ ફ્લો એટ એની લેવલ ઓફ ધ બિલિયરી સિસ્ટમ ધ બાઇલ કેન નોટ એક્સક્રીટેડ ઇન્ટુ સ્મોલ ઇન્ટેસ્ટાઇન સો બાઇલ સોલ્ટ એન્ડ બાઇલ પિગમેન્ટ્સ એન્ટર્સ ધ સર્ક્યુલેશન હવે આ કેવા

आ, एक मेड़ा पत्ती है। ओके फैला से आटलू पता दिए है कॉजि में शू कह गोल्ड स्टोन होके કે ભાઈ ઓબસ્ટ્રક્શન એક તો ત્યાં આગળ સ્ટોનના લીધે થયેલું હોય શકે અથવા તો કેન્સર ઓફ બિલિયરી સિસ્ટમ અથવા તો એના પેનક્રિયાઝના લીધે થઈ શકે બરાબર પેનક્રિયાઝને એને કઈ રીતે લેવા દેવા જો લેફ્ટ રાઇટ કોમન અને એ આવતી હતી ક્યાં આગળ કોણ જોઈન્ટ થતી હતી પેનક્રિયટિક ડક્ટ જોડે જોઈન્ટ થતી હતી આપણે અહીંયા આગળ આ દોર્યું

પેન્ક્રિયઝની અંદર પેન્ક્રિયઝનું કેન્સર છે અહીંયા સેલ્સમાં પ્રોબ્લેમ છે તો ઓબ્વિયસ વસ્તુ છે કે એ કોમન જે ડક્ટ હતું એને એમ્પિલ ઓફ વેટરને કમ્પ્રેસ કરશે અને ત્યાં આગળ ઓબ્સ્ટ્રક્શન ઊભું થશે અને ઓબ્સ્ટ્રક્શન થશે તો બધું જ જે કોન્જ્યુકેટેડ બાઇલ છે એ ઉપર જ જવાનું છે પાછું ઉપર છે લિવરમાં જશે લિવરમાંથી બ્લડ સર્ક્યુલેશનમાં આવશે અને કોન્જ્યુકેટેડ બ્લ બાઇલ આપણને રિપોર્ટમાં બાઇલની બીલી રૂબીન વધારે જોવા મળશે बराबर सो गोलस्टोन कैंसर ऑफ बाइल बिलियरी सीस्टम और यू कैन से पेनक्रीअस यस तो हमें आ चार्ट एक वक्त जो ली सी फीचर्स ऑफ डिफरंट टाइप ऑफ जॉन्डिस अंदर प्री हिपेटिक एट हिपेटिक पहला है बराबर लीवर इन्वॉल्व नहीं लीवर पहलात है तो एक्सेस ब्रेकडाउन ऑफ आरबीसी अनकोन्ज्युकेटेड होनी अंदर टाइप ऑफ बिलिरोबिन ब्लड में है अन्युकेटेड यूरिनरी एक्सक्रीशन ऑफ યુરોબિલિનોજન તો વધતું હોય છે એની અંદર કેમ કારણ કે લિવરને એવું હોય છે કે ભાઈ વધારે પ્રોડક્શન થાય છે તો મારે એક્સક્રે પણ વધારે કરવું પડશે ફિકલની અંદર પણ સ્ટર્કોબિલિનોજન વધારે જોવા મળશે ઓકે પછી રિએક્શન છે વાન ડેન બર્ગ રિએક્શન તે ઇનડાયરેક્ટ પોઝિટિવ જોવા મળશે લિવર ફંક્શન નોર્મલ ઓબ્વિયસલી લિવરમાં કોઈ માર્ક નથી બ્લડ પિક્ચરની અંદર શું હશે તો એનિમિયા હશે રેટિક્યુલો રેટિક્યુલોસિસ સાઇટોસિસ રેટિક્યુલો સાયટોસિસ હશે અને એબનોર્મલ આરબીસી જોવા મળશે પ્લાઝમા આલ્બ્યુમિન એન્ડ ધ ગ્લોબ્યુલિન નોર્મલ હશે અને હેમરેજિક ટેન્ડન્સી નહીં હોય એબસન્ટ હશે નેક્સ્ટ હિપેટિક જોન્ડિસ લિવરનો આંકાયો કોઝિસ તો લિવરના ડેમેજ હોઈ શકે ટાઈપ ઓફ બિલીરૂબીન બ્લડમાં કયું હશે તો કોન્જ્યુકેટેડ અથવા અનકોન્જ્યુકેટેડ બંનેમાંથી કોઈ બી હોઈ શકે હવે યુરિનરી એક્સક્રિશન ઓછું થશે કેમ કારણ કે એ કોન્જ્યુકેટ કરી જ નહીં શકે તો એક્સ એક્સક્રિશન ક્યાંથી થવાનું હતું એટલે સ્ટરકોબીલીનોજન પણ એ રીતે ઓછું થશે અને પહેલું બંને બાયોફેઝિક હશે વાન ડેન બર્ગ રિએક્શન લિવર ફંક્શન એબનોર્મલ હશે કેમ કારણ કે લિવરમાં જ પ્રોબ્લેમ છે બ્લડ પિક્ચર નોર્મલ હશે પ્લાઝમા આલ્બ્યુમિન અને ગ્લોબ્યુલિન આલ્બ્યુમિન ઇન્ક્રીઝ ગ્લોબ્યુલિન ઇન્ક્રીઝ અને આલ્બ્યુમિન ગ્લોબ્યુલિનનો રેશિયો હશે જે એ ડિક્રીઝ થશે પ્રેઝન્સ હેમરેજિક ટેન્ડન્સી પ્રેઝન્સ હશે ડ્યુ ટુ લેક ઓફ વિટામિન કે હવે હિપેટિકની અંદર આપણે વાત કરી હતી કે ભાઈ બધા વિટામિન્સને એનું સ્ટોરેજ કરતું હોય છે એવી કન્ડિશનમાં જો હિપેટિકમાં પ્રોબ્લેમ હશે લિવરમાં પ્રોબ્લેમ હશે તો વિટામિન કેનું સ્ટોરેજ નહીં થઈ શકે અને વિટામિન કેની ડેફિશિયન્સી થતી હોય છે અને એના લીધે હેમરેજિક ટેન્ડન્સી થઈ શકે પોસ્ટ હિપેટિકની વાત કરી તો એનું કારણ હતું ઓબસ્ટ્રક્શન ઓફ બાઇલ ડક્ટ એની અંદર બિલી રૂબિન બ્લડની અંદર કોન્જ્યુકેટેડ હોય છે અને યુરિનની અંદર ડિક્રીઝ અથવા તો એબ્સન્ટ પણ હોઈ શકે સેમ વેસ્ટ ગ્લોબિલિન ઓજન પણ એબ્સન્ટ હશે જે વાન ડર્ગ વાન ડેન બર્ગ રિએક્શન હતું પોઝિટિવ આવશે અને લિવર ફંક્શન એક્ઝાગરેટેડ બહુ જ વધારે વધી ગયું હશે અને બ્લડ પિક્ચર નોર્મલ પ્લાઝમા આલ્બિમિન ગ્લોબિલિન પણ નોર્મલ અને લેક ઓફ વિટામિન કેના લીધે હેમરેજિક ટેન્ડન્સી હોઈ શકે છે ઓકે સો નેક્સ્ટ ઇઝ અ હિપેટાઇટિસ હેપેટાઇટિસ ઇઝ ધ લિવર ડેમેજ કોઝ બાય મેની એજન્ટ ઇટ ઇઝ કેરેક્ટરાઈઝ બાય ધ સ્વેલિંગ એન્ડ અ ઇનએડિક્યુએટ ફંક્શન ઓફ લિવર બહુ બધા કારણના લીધે થતું હોય છે અને એમાં કઈ રીતે તો લિવરનો ઉપર સોજો આવી જાય અને એનું ફંક્શન પ્રોપર વેમાં થતું નથી હોતું હેપેટાઇટિસ મે બી એક્યુટ અથવા તો ક્રોનિક ઇન એ સિવિયર કન્ડિશન ઇટ મે લીડ ટુ લિવર ફેલિયર ઓર ઇવનના ડેથ ડેથ कॉज क्या है ना टाइप क्या तो इट्स कूड बी अ वायरल इन्फेक्शन देन वायरल हिपेटाइटि कह बैक्टीरियल इन्फेक्शन और यू कैन से एक्सेस कंजम्शन ऑफ आल्कोहॉल बेक्टेरियल इन्फेक्शन अंदर आप्टो और यू कैन से क्यू फीवर अने बीजू क्यू फीवर सो लेस्पाइरोसिश लैप्टो स्पाइरोसिस

એક્સેસ એડમિનિસ્ટ્રેશન ઓફ ડ્રગ લાઈક પેરાસિટેમોલ આ બહુ જ કોમનલી જોવા મળશે આપણા રૂટિનમાં ને આપણી આજુબાજુમાં માધાન સહેજ કંઈક માથું દુખ્યું હોય તો કશેક બી દુખશે ને એટલે સીધી પેરાસિટેમોલ લઈ લેશે હવે આ વસ્તુ ધ્યાન રાખજો વધારે પડતી પેરાસિટેમોલ લેવાના લીધે પણ હિપેટાઇટિસ એટલે કે લિવરને ડેમેજ થઈ શકે છે કેમ કારણ કે આપણા ઉપર જોયું કે ડ્રગનું એક્સક્રિશન કરવાનું કામ કોનું છે કોઈ પણ આપણે ડ્રગ લેતા હોય તો લિવરનું છે એટલે તમે કોઈપણ ગોળીઓ પેટની અંદર નાખો છો શરીરની અંદર નાખો છો એ બધા જ લોડ લિવર ઉપર પડે છે નેક્સ્ટ પોઈઝન્સ લાઈક કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને આલ્ફા ટોક્સિન ઓકે આલ્ફા ટોક્સિન વિલ્સન્સ ડિઝીઝ સર્ક્યુલેટરી ઇનસફિશિયન્સી ઇનહેરિટન્ટ ફોર્મ ઓફ ફ્રોમ મધર ડ્યુરિંગ ધ પાર્ચ્યુરેશન પાર્ચ્યુરેશન વખતે મધરમાંથી પણ પાસ થઈ શકતું હોય છે Next is a viral hepatitis. Viral hepatitis is a type of hepatitis caused by the viruses. It is caused by two type of viruses hip, uh, two type of viruses hepatitis A and hepatitis B. Causes mouse a, mainly by uh, intake of water and food contaminated with વાયરસીસ બહારનું ગમે તેનું ખાધું હોય અથવા તો પાણી ખરાબ પીવામાં આવ્યું હોય તો હિપેટાઇટિસ વાયરસ વાયરલ હિપેટાઇટિસ થવાના ચાન્સીસ છે બે ટાઈપના વા હિપેટાઇટિસ એ અને હિપેટાઇટિસ બી નેક્સ્ટ ઇઝ શેરિંગ ધ નીડલ વિથ ધ ઇન્ફેક્ટેડ પર્સન જે લોકો પહેલાં ડ્રગ્સ લેતા હોય છે નીડલથી એ લોકો સેમ નીડલ યુઝ કરતા હોય છે તો એનાથી પણ આ વસ્તુ થવાના ચાન્સીસ છે એક્સિડેન્ટલ પ્રીક બાય ધ ઇન્ફેક્ટેડ નીડલ ડોક્ટર્સને જ્યારે આવી રીતે એક્સિડેન્ટલ પ્રીક પેશન્ટ ઇન્ફેક્ટેડ હોય હિપેટાઇટિસથી અને જો સેમની સેમ નીડલ ટચ થઈ જાય ભૂલથી તો પણ લાગી શકે હેવિંગ અનપ્રોટેક્ટેડ સેક્સ વિથ ધ ઇન્ફેક્ટેડ પર્સન સો એક વસ્તુ યાદ રાખવાની કે એચઆઈવી અને હિપેટાઇટિસ એ બંને જ સેક્સ અને બ્લડ થ્રુ ટ્રાન્સમિટ થઈ શકે છે સો નેક્સ્ટ ઇઝ અ ઇનહેરિટન્સ ફ્રોમ ધ મધર ડ્યુરિંગ ધ પાર્ચ્યુઅસી આ વસ્તુ છે ને એટલા માટે જ્યારે પણ કોઈ બી ઓપરેશન કરવાનું હોય ને ત્યારે પ્રી ઓપ રિપોર્ટ કરાવવાના પ્રી ઓપરેટિવ રિપોર્ટ્સ બ્લડ રિપોર્ટ કરાવવાના એની અંદર એચબી એચબીએસ એજી એટલે કે હિપેટાઇટિસ બી સિરમ હિપીએસ એજી એન્ટીજન એનો ટેસ્ટ હોય કે ભાઈ એને હિપેટાઇટિસ છે કે નહીં એનો ટેસ્ટ હોય અને બીજું એચઆઈવીનો ટેસ્ટ હોય કેમ કારણ કે જો પોઝિટિવ હોય તો ધ્યાન રાખવામાં ના આવે તો ડૉક્ટર્સ ઓર નર્સિંગ સ્ટાફને પણ થઈ શકે તો જો એ પોઝિટિવ હોય તો એમાં એક્સ્ટ્રા પ્રિકોશન લેવામાં આવે નોર્મલ પણ પ્રિકોશન લેતા જ હોય છે બટ પેલામાં વધારે એક્સ્ટ્રા પ્રિકોશન લેતા હોય એના અમુક ને બધું ડિફરન્ટ કાઇન્ડ ઓફ હોય છે બધું ઓકે સો Inheritance from mother during parturition Blood transfusion from infected donor Hepatitis caused by the hepatitis B virus is more common and considered the more serious because it may lead to the cirrhosis and cancer of the liver which can even cause the death Features kaya kaya to fever, nausea, vomiting, diarrhea, loss of appetite, headache, weakness and the, the, the chronic hepatitis is characterized by

લેયરની વાત છે ઓકે તો સિરોસીસ ઓફ લિવર રિફર્સ ટુ ધ ઇન્ફ્લામેશન સોજો આવે અને ડેમેજ ઓફ પેરેન્ટ ઓફ લિવર ઇટ રિઝલ્ટ ઇન ધ ડિગ્રેડેશન ઓફ હિપેટિક સેલ હિપેટિક સેલ્સનું એનું જે કામ જેટલું ફંક્શન કરી શકતા હતા એ હવે પ્રોપર વેમાં ના કરી શકે ઇટ રિઝલ્ટ ઇન ધ ઓફ હિપેટિક સેલ એન્ડ ડિસફંક્શન ઓફ livers of liver causes near infection retention of bile in liver due to the obstruction of uh, duct of biliary system enlargement of liver due to the intoxication inflammation around the liver and infiltration of fat in hepatic cells and upon features ma mostly common as I say fever nausea vomiting jaundice ઇન્ક્રીઝ હાર્ટ રેટ અને કાર્ડિયાક આઉટપુટ પોર્ટલ હાઈપરટેન્શન મસ્ક્યુલર વીકનેસીસ એન્ડ વેસ્ટિંગ ઓફ મસલ વાસ્ટિંગ ઓફ મસલ એટલે નબળા પડવા માંડે વીક પડવા માંડે ઓર યુ કેન સેનનું ધીરે ધીરે ડિસ્ટ્રક્શન એટલે સાઇઝ પણ ઘટતી જાય ડિગ્રેડેશન થવાનું સ્ટાર્ટ થઈ જાય મસલ્સનું ડ્રાઉઝીનેસ લેક ઓફ કોન્સન્ટ્રેશન એન્ડ કન્ફ્યુઝ સ્ટેટ ઓફ માઇન્ડ કોમા ઇન એડવાન્સ સ્ટેજ પણ થઈ શકે છે હવે આવશે ગોલ બ્લેડરનું ગોલ સ્ટોન डेफिनेशन गोल्डस्टोन इज अ सॉलिड क्रिस्टल डिपोजिशन देट इज़ अ फॉर्म बाय द कोलेस्टेरोल कैल्शियम आयर्न एंड द बाइल पिगमेंट इन द गॉल ब्लेडर ओर यू कैन ओर बाइल डक्ट कोलेलिथियासि इज द प्रेजेंस ऑफ गोल्डस्टोन इन द गॉल ब्लेडर जो गोल्डस्टोन ए गोल ब्लेडर अंदर होने तो कहवाएं कोलिथियासिस और गोल ब्लेडर ने रिमूवल करवाए तो यह शूँ कह कोलेसेस्टेक्टोमी ओके सो कोलेलिथियासि बात करी करिए हम आ शू कोलेडो कोली थियासिस चोलेडो थियासिस ओके चोलेडो कोलेलिथियासिस इज द प्रेजेंस ऑफ गोल्डस्टोन इन द बाइल डक जो बाइल नहीं अंदर प्रेजेंट हो है, तो क्या यह हैं चोलेडो कोलेलिथियासिस ओके फॉर्मेशन कई रीते थत हो तो नॉर्मली तो कोलेस्ट्रॉल प्रेजेंट इन द बाइल कंबाइंस विथ द बाइल सॉल्ट एंड लेसिथिन विच मेक द कोलेस्ट्रॉल सॉल्युबल इन द वॉटर हम वॉटर तो एब्सॉर्ब थे अंडर सम अंडर सम एबनॉर्मल कंडीशन द इज वॉटर सॉल्युबल कोलेट्रॉल प्रेसिपिटेट रिजल्टिंग इन द फॉर्मेशन ऑफ गोल्डस्टोन શરૂઆતમાં સ્મોલ ક્વોન્ટિટી ઓફ કોલેસ્ટ્રોલ બિગિન્સ ટુ પ્રેસિપિટેટ ફોર્મિંગ મેની સ્મોલ ક્રિસ્ટલ્સ બહુ પહેલાં શરૂઆતમાં પહેલેથી મોટો ગઠ્ઠો નથી તૈયાર થઈ જતો પહેલાં નાના નાના ક્રિસ્ટલ્સ ફોર્મ થાય છે અને પછી ધીઝ સ્ટિમ્યુલેટ ધ ફર્ધર ફોર્મેશન ઓફ ઇટ સ્મોલ ક્રિસ્ટલ્સ ઓફ કોલેસ્ટ્રોલ ઇન ધ મ્યુકોઝા ઓફ ગોલબ્લેડર ધીઝ સ્ટિમ્યુલેટ ધ ફર્ધર ફોર્મેશન ઓફ ક્રિસ્ટલ્સ એન્ડ ધ ક્રિસ્ટલ્સ ગ્રો લાર્જર એન્ડ લાર્જર પછી ધીરે ધીરે મોટા થતા જાય લેટર બાયલપિગમેન્ટ એન્ડ કેલ્શિયમ અટેચ ટુ ધીઝ ક્રિસ્ટલ્સ અને પછી એની અંદર જોડે જોડે એડ શું થશે તો બાઇલપિગમેન્ટ અને કેલ્શિયમ પણ એડ થશે રિઝલ્ટિંગ ઇન ધ ફોર્મેશન ઓફ ગોલ્ડસ્ટોન કોઝીઝની અંદર આવશે રિડક્શન ઇન ધ બાઇલ સોલ્ટ ઓર લેસેથીન એક્સેસ ઓફ કોલેસ્ટરોલ ડિસ્ટર્બ્ડ કોલેસ્ટ્રોલ મેટાબોલિઝમ એક્સેસ ઓફ કેલ્શિયમ આ એન્ડ ડ્યુ ટુ ઇન્ક્રીઝ કોન્સન્ટ્રેશન ઓફ બાઇલ डेमेज और इन्फेक्शन ऑफ गॉल ब्लेडर एपिथिलियम एवं कंडीशन अंदर जो वारे वॉटर एब्सॉर्ब करत कॉन्सन्ट्रेशन वे जात है इट अल्टर्स द एब्सॉर्बिव फंक्शन ऑफ द म्यूकस मेम्ब्रेन ऑफ गोल ब्लेडर समटाइम दर इज अ एक्सेसिव एब्सॉर्बन ऑफ वॉटर और इवन अ बाइल सॉल्ट लीडिंग टू इंक्रीज इन कॉन्सन्ट्रेशन ऑफ कोलेस्टेरोल બાઇલ પિગમેન્ટ એન્ડ કેલ્શિયમ આયન એનો મતલબ આજ આપણે કીધું એ કે ભાઈ કોન્સ જે પાણીનું એબઝોર્બ્શન કરવાનું હતું એ બહુ જ વધારી દીધું ઇન્ક્રીઝ કરી દીધું તો એના લીધે જે બાઇલનું કન્ટેન્ટ હતું એનું કોન્સન્ટ્રેશન વધારે વધી જશે એના સિવાય હોઈ શકે ઓબ્સ્ટ્રક્શન ઓફ બાઇલ ફ્લો ફ્રોમ ધ ગોલ બ્લેડર ડાયગ્નોસિસ કઈ રીતે થાય પ્રેઝન્સ ઓફ ગોલસ્ટોન ઇઝ ડાયગ્નોઝ બાય ધ અલ્ટ્રાસાઉન્ડ યુએસજી કરોડાઓ તો એની અંદર આપણને જોવા મળે સ્કેનિંગ એન્ડ કોલેન્જિયોગ્રાફી

ट्रांसलिमिनेट ओके। फीचर्स अपन क्या क्या जोता है तो कॉमन फीचर्स ऑफ गोल्ड स्टोन इज अ पेन इन द स्टमक एरिया और अपर राइट पार्ट ऑफ बेली अपर राइट पार्ट ऑफ द बेली अंडर द रिब्स and a location from an exactly other features include nausea vomiting abdominal bloat, bloating and indigestion treatment in the a simple cholesterol gallstone can be dissolved or over the period of 1 to 2 years by giving 1 to 1 to 1. 1.5 gram of chemo deoxycholic acid daily chemo deoxycholic એસિડ આપવામાં આવે છે ડ્રગમાં અને એનાથી એ તૂટી શકે છે એકથી બે વર્ષની અંદર ધીઝ ઇન્ક્રીઝિઝ ધ કોન્સન્ટ્રેશન ઓફ બાઇલ એસિડ સો એક્સેસિવ કોન્સન્ટ્રેશન ઓફ બાઇલ ડઝ નોટ અકર એને સિવિયર કન્ડિશન આપણે જોઈ ગયા હતા ગોલ્ડ બ્લેડર જ આખું કાઢી નાખે એને કહેવાય છે કોલેસેસ્ટેક ટોમી લેપ્રોસ્કોપિક સર્જરી ઇઝ કોમન મેથડ ઓકે सो डन विथ द लीवर एंड गोल ब्लेडर नेक्स्ट अपने स्टार्ट करी स्मोल इंटेस्टाइंड कहीं भी क्वेश्चन हो तो प्लीज आस्क मी इन द कॉमेंट सेक्शन यूट्यूबर कॉमेंट करो ऑर यू कैन कॉमेंट इन द क्लासरूम ओके क्लास रूमनी अंदर कॉमेंट करवाखो तो वारे बेटर है बाकी तमने ज्या कम्फर्टेबल लगे त्या ओके सी यू बबा थैंक यू